गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जुओ धोरण 4 માં આપણે પ્રકરણ 10 જોઈ રહ્યા હતા પેટર્ન ની રમત, જેમાં આપણે સ્વાધ્યાય પોથીમાંથી ઘણા બધા પ્રશ્નો જોઈ ગયા. તો આજે ફરી આપણે એ જ પ્રશ્નો જોવાનું છે. આલ્ફાબેટ ને આપણે નંબર આપીને પેટર્ન બનાવી હતી, બરાબર છે? તો આગળના પ્રશ્નો આપણે સ્વાધ્યાય પોથીમાંથી જોઈએ. જુઓ આગળ શું કહે છે કે સી માટે એ, આપણે આગળના પ્રશ્નમાં કઈ રીતના જોયું હતું કે એબીસીડી આપી આપણે નંબર આપીને જોયું હતું, બરાબર છે? અહીં શું છે, આડા આવડે એબીસીડી આપેલી છે. પેલા એવું કહે છે કે સી માટે એ, ડી માટે બી, ઈ માટે સી, એમ ક્રમશઃ આગળ લઈ પેટર્ન ફરીથી બનાવો અને તેના આધારે આઈ એમ હેપ્પી અને આઈ લવ માય કન્ટ્રી લખો. જો આપણને દેખાય છે પેલા સી થી સ્ટાર્ટ કરી છે એબીસીડી, સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ, ઝેડ પૂરી થઈ ગઈ. પછી શું આવ્યું ફરી પાછું, એ અને બી. તો સી માટે એ કીધું ત્યાં સ્ટાર્ટિંગમાં આપણે ક્યાંથી લખીશું એબીસીડી, એ થી, એ થી લઈને ઝેડ સુધી લખવાની છે. તો હવે આપણે ઉપરની લાઇનમાં જે અક્ષર આપેલો છે એ નીચે જે અક્ષર આપેલો છે એ લખીશું. તો શું કીધું, આઈ એમ હેપ્પી, તો આઈ નું ખાનું જોવાનું. તો આઈ માં શું આપેલું છે, તો જી આપેલો છે. તો પહેલા શું લખીશું આપણે, જી. ત્યારબાદ એ આપેલું, તો એમાં શું આપેલું છે, વાય. તો વાય ને લખીશું. ત્યારબાદ એમ જુઓ, તો એમમાં શું લખેલું છે, કે, એટલે વાય કે. ત્યારબાદ હેપ્પીમાં એચ, તો એચમાં શું આપેલું છે, એફ આપેલો છે, તો એફ લખવાનું છે. ત્યારબાદ છે એ, તો એમાં શું આવશે, વાય. તો વાય લખીએ છીએ. ત્યારબાદ પી, તો પી માં શું આવે છે, એન. તો એન લખ્યો, ફરી પાછો પી એટલે ફરી પાછો એન લખીશું. અને વાય માં શું આવે છે, ડબલ, તો ડબલ લખ્યું, શું બન્યું, જી વાય કે એફ વાય ડબલ એન ડબલ્યુ, એટલે શું બન્યું આપણું, આઈ એમ હેપ્પી. ત્યારબાદ બીજું આપ્યું છે, આઈ લવ માય કન્ટ્રી, એટલે આઈ નો શું બને છે, જી બને છે. ત્યારબાદ એલ ના બોક્સમાં જુઓ, તો એલ માં શું આપેલું છે, જે આપેલું, તો જે લખીશું. ત્યારબાદ ઓ જુઓ, તો ઓ માં શું આપેલું છે, એમ, એટલે કે એમ લખવાનું છે. ત્યારબાદ વી, તો વી માં શું આપેલું છે, ટી, એટલે કે ટી લખ્યો છે. ત્યારબાદ ઈ, એટલે ઈ માં શું આપેલું છે આપણને, સી, એટલે આપણે સી લખ્યો છે, બરાબર. ત્યારબાદ છે માય, તો માય એટલે કે એમ, તો એમ માં શું આપેલું છે આપણને, કે, તો આપણે શું લખેલું છે, કે. ત્યારબાદ વાય, વાય માં શું આપણે, ડબલ્યુ, તો લખીશું અહીં કે ડબલ્યુ. ત્યારબાદ સી, તો સી માં શું આપ્યું છે આપણને, એ. ઓ, ઓ માં છે એમ. યુ, યુ માં શું આપેલું છે, એસ. ત્યારબાદ છે એન, તો એન માં શું આપેલું છે આપણને અહીં આગળ, એલ. ત્યારબાદ છે ટી, તો ટી માં આપેલું છે આર. ત્યારબાદ છે આર, તો આર માં શું આપેલું છે આપણને, પી. છેલ્લે છે વાય, તો વાય માં આપેલું છે ડબલ્યુ, એટલે કે એ એમ એસ એલ આર પી ડબલ્યુ. શું થઈ ગયું, આઈ લવ માય કન્ટ્રી. જો આગળના પ્રશ્નમાં આપણને શું કહે છે કે નીચે આપેલી પેટર્નના આધારે બાળકોના છુપા સંદેશ જણાવો. એટલે કે જો અહીં એબીસીડી બી થી શરૂઆત થાય છે તો ક્યાં પૂરી થાય છે, એ પૂરી થાય છે. ત્યારબાદ એ થી સ્ટાર્ટ થાય ને ઝેડ પૂરી થાય છે. અહીંયા આપણને છુપા સંદેશ આપ્યા, કોના આપેલા છે, જો કોમલના આપેલા છે, નમનના આપ્યા છે અને પિંકીના આપ્યા છે. તો પહેલા કોમલનો શું આપેલો છે, આઈ એફ ડબલ એમ પી, આઈ પી એક્સ બી એસ એફ અને ઝેડ પી વી, બરાબર છે. પછી પાછો ક્વેશ્ચન માર્ક આપેલો છે. ત્યારબાદ બીજો સંદેશ છે એનો, એક્સ જે ડબલ એમ ઝેડ પી વી ક્યુ એમ બી ઝેડ એક્સ જે યુ આઈ એન એફ. ત્યારબાદ પાછું શું આપ્યું છે આપણને, ક્વેશ્ચન માર્ક, એટલે કે આ સવાલ કરે છે કોણ, કોમલ. ત્યારબાદ નમનનો છે, જો જી જે ઓ એફ યુ આઈ બી ઓ એલ ઝેડ પી વી, અને બીજો સંદેશ શું છે એનો, ઝેડ એફ ટી. ત્યારબાદ પિંકીનો સંદેશ છે, એક્સ એફ બી એસ એફ જી એસ જે એફ ઓ ઈ ટી. તો આગળ જુઓ આપણને શું કહે છે, આપણે છુપા સંદેશ જોવાના છે. એટલે કે તમને જે આ પહેલી લાઇનમાં તમને જો આ સંદેશમાં તમને જે અક્ષર આપેલા છે ને, તમારે એને પહેલી લાઇનમાં જોવાના છે અને પહેલી લાઇન નીચે તમારે જે બીજો અક્ષર આપેલો છે તમારે એને લખવાનો છે. જો પહેલો સવાલ આપણને શું પૂછે છે, પિંકીનો છુપો સંદેશ એવું કે છે, તો પિંકીમાં શું આવશે, એક્સ. તો એક્સમાં જાઓ, શું બનશે, ડબલ્યુ. ત્યારબાદ છે એફ, એફમાં શું આવશે, ઈ, એટલે શું બનશે, વી બનશે, ડબલ્યુ એટલે વી. ત્યારબાદ બીમાં જો, બીમાં શું આપેલો છે આપણને, એ.
એસ માં શું આપ્યું છે આર અને એફ માં શું આપેલું છે આપણને ઈ એટલે કે આર એ આર ઈ આર બને વી આર બની ગયું ત્યારબાદ છે જી તો જી માં શું આપેલું છે આપણને એફ ત્યારબાદ એસ તો એસ માં શું આપેલું છે આપણને આર જે માં શું આપેલું છે જુઓ આપણને આઈ ફરી પાછો એફ માં શું આપેલું છે ઈ ઓ માં જો શું આપેલું છે એન ત્યારબાદ ઈ માં જાઓ શું આપેલું છે ડી અને ટી માં જોઈએ શું આપેલું છે આપણને એસ બરાબર છે એટલે કે વી આર ફ્રેન્ડ શું બનશે વી આર ફ્રેન્ડ ત્યારબાદ આપણને કોમલના છુપા સંદેશની વાત કરી છે તો કોમલના સંદેશ જોઈએ તો આઈ આઈ એટલે શું બને છે એચ એફ માં શું આવશે ઈ એમ માં જાઓ શું આવશે એલ બીજી વાર એમ એટલે શું આવશે એલ અને પી માં શું આવશે ઓ એટલે કે હેલો હેલો પછી શું આવશે ઉદ્ગાર ચિહ્ન ત્યારબાદ છે ફરી આઈ આઈ માં શું આવશે એચ પી માં જાઓ શું આવશે ઓ અને એક્સ માં શું આવે છે ડબલ્યુ એટલે શું આવશે હાઉ એચ ઓ ડબલ્યુ હાઉ ત્યારબાદ છે બી બી એટલે કે એ એસ માં જુઓ શું આવશે આર અને એફ માં શું આવશે ઈ એટલે કે હાઉ આર ત્યારબાદ છે ઝેડ ઝેડ માં શું આવશે વાય પી માં ઓ અને વી માં શું આવશે યુ એટલે કે હાઉ આર યુ પછી શું આવશે ક્વેશ્ચન માર્ક બીજો સંદેશ છે એનો એક્સ તો એક્સ માં શું આવશે ડબલ્યુ જેમાં જાઓ આઈ એમમાં જાઓ એલ ફરી પાછું શું આવશે એલ એટલે કે વિલ ડબલ્યુ આઈ ડબલ એલ શું બનશે વિલ ઝેડ પી વી એટલે શું આવશે ઝેડ માં વાય પી માં આવશે ઓ અને વી માં શું આવે છે યુ એટલે કે યુ ક્યુ ક્યુ માં શું આવશે પી એમમાં આવશે એલ બીમાં આવશે એ અને ઝેડમાં આવશે વાય એટલે કે વી વિલ યુ પ્લે ત્યારબાદ આપેલું છે એક્સ તો એક્સમાં આવશે ડબલ્યુ ત્યારબાદ જે જેમાં આવશે આઈ ત્યારબાદ છે યુમાં આવશે ટી અને આઈમાં શું આવશે એચ એટલે કે વિથ ત્યારબાદ એન તો એનમાં શું આવે છે એમ અને એફમાં શું આવે છે ઈ એટલે કે મી શું ક્વેશ્ચન માર્ક વિલ યુ પ્લે વિથ મી સવાલ શું થયો પછી ક્વેશ્ચન માર્ક ત્યારબાદ છે નમનના છુપા સંદેશો તો શું આવશે પહેલા જી તો જીમાં શું આવશે એફ જે જુઓ જેમાં આવશે આઈ ઓ જુઓ ઓમાં આવશે એન અને ફરી પાછો એફ એટલે એફમાં શું આવશે ઈ ફાઇન પહેલા જો કોમળ સંદેશ પૂછે ને હેલો એટલે શું કહે છે પછી પછી હાઉ આર યુ તમે કેમ છો શું કહે છે ફાઇન ત્યારબાદ છે યુ યુમાં જો શું આવે છે ટી ત્યારબાદ આઈ તો આઈમાં આવે છે એચ બીમાં આવશે એ ઓમાં આવશે એન અને એલમાં શું આવશે કે એટલે કે થેન્ક ટી એચ યુ એ એન કે થેન્ક ત્યારબાદ છે ઝેડ એટલે કે વાય પી એટલે કે ઓ અને વી એટલે કે યુ હાઉ સોરી થેન્ક યુ છેલ્લે શું આવે છે ઝેડ ઝેડ એટલે કે વાય એફમાં શું આવશે ઈ અને ટીમાં આવશે એસ એટલે કે યસ ત્યારબાદ શું આવે ઉદ્ગાર ચિહ્ન તો સમજ પડી ગઈ જુઓ અહીં શું કહે છે પિંકીના સંદેશમાં વી આર ફ્રેન્ડ્સ કોમલ એવું કહે છે કે હેલો હાઉ આર યુ વિલ યુ પ્લે વિથ મી નમન શું કહે છે કે ફાઇન થેન્ક યુ યસ આવો જવાબ બને છે આપણને તો આગળ જોઈએ કે ઉપરોક્ત પેટર્નના નિયમ અનુસાર મીટ મી ઓન ધ મૂન અને આઈ લાઈક ક્રિકેટ લખવું આવું કીધું છે તો આપણને લખતા આવડે ને આ તમારે જાતે બનાવવાનું છે ત્યારબાદ છે કે નીચે આપેલા પત્તા ઊંધા કરતા કેવા દેખાશે તે દોરો હવે જો આ પત્તાની વાત કરી છે તો આપણને સામાન્ય ખબર પડે તમે જો આ પત્તું છે તમે જો ધારો કે પત્તાની રમત રમા તમને ખબર હશે તમે પત્તાને ઊંધું કરો તો પણ કેવું દેખાય સેમ એના જેવું દેખાય ઊંધું ચિત્તુમાં તમે ગમે એમ બાજુ ફેરવો તમે ઊંધું કરો કે ચિત્તુ કરો તમને પેટર્ન કેવી દેખાય સેમ જ દેખાય તો અહીં જો આપણને સાતનું ચક્કર આપણે પત્તું આપેલું છે નિશાની કઈ આપી છે આપણને કાળીની આપેલી છે તો જો અહીં તમે આને ફેરવી નાખો છો તો પણ કેવું દેખાશે સેમ દેખાશે ત્યારબાદ પાછળનું પત્તું આપેલું છે આને પણ તમે ભેગો કેવું દેખાય સેમ દેખાશે ત્યારબાદ આઠનું આપેલું તો આઠ પણ સેમ દેખાશે અને છેલ્લે કઈ આપ્યું છનું પત્તું તો છનું પણ કેવું દેખાશે સેમ દેખાશે તમારે સેમ ટુ સેમ આમાંથી દોરવાના છે આગળ જુઓ નીચે આપેલી પેટર્નના ખાલી સ્થાન પૂર્ણ કરો જો આપણને આપ્યું છે એક પી
क्यू त्रण आर पछी शू आवशे चार ए त्यार पछी पांच टी शू आवशे पांच टी त्यार पछी शू आवशे छ यू आगळ जाओ त्रण तो त्रण दू छ छ दू बार एटले के आपणे जे अंक आपणे केटला वडे गुणीशुं एने बे वडे तो बार दू चौवीस चौवीस दू अड़तालीस अड़तालीस दू छन्नु ત્યારબાદ આગળ જુઓ શું કીધું સો પછી કીધું એસી એટલે કે વીસ કેવા કરે છે બાદ કરે છે એસી ને માંથી વીસ કરેલા સાહીઠ સાહીઠ માંથી વીસ જાય તો ચાલીસ ચાલીસ માંથી વીસ જાય તો વીસ અને વીસ માંથી વીસ જાય તો ઝીરો ઝીરો ત્યારબાદ કીધું છ એ સાત જો સાત કોમન લેવાનું છે આગળ આગળ વધવાનું છે અને એબીસીડી પણ આગળ આગળ જવાની છે સાત બી સાત તો આઠ સી સાત તો નવ ડી સાત દસ ઈ સાત અને અગિયાર ઈ એફ સાત ત્યારબાદ સો બસો ત્રણસો આગળ શું આવે ચારસો પાંચસો છસો અને સાતસો આગળ જોઈએ એકસો એક બસો બે ત્રણસો ત્રણ તો પછી શું આવશે ચારસો ચાર પાંચસો પાંચ અને છસો ને છ આગળ જોઈએ પચાસ એ સો બી એટલે કે પચાસ પચાસ પ્લસ કરવાના એબીસીડી આગળ જવાની એકસો પચાસ સી તો બસો ડી બસો પચાસ ઈ અને ત્રણસો એફ ત્યારબાદ જુઓ બસો સિત્તેર ત્રણસો સિત્તેર એટલે સો સો પ્લસ ચારસો સિત્તેર પછી શું આવશે પાંચસો સિત્તેર છસો સિત્તેર અને સાતસો સિત્તેર ત્યાર પછી આગળ જુઓ બાર પછી ત્રેવીસ પછી ચોત્રીસ એટલે કે આગળ આગળ જવાનું કેટલા અંક આગળ જવાનું અગિયાર અગિયાર ચોત્રીસ પછી પિસ્તાળીસ પિસ્તાળીસ પછી છપ્પન છપ્પન પછી સડસઠ ત્યારબાદ છે એક્યાસી એના પછી કેટલા આવે છે બોતેર તો કેટલા બાદ થઈ નવ નવ ત્યારબાદ ત્રેસઠ પછી આગળ આવશે ચોપન ચોપન ને આગળ પિસ્તાલીસ ને પિસ્તાલીસ ને આગળ છત્રીસ એટલે કે નવ નો ઘડિયો કેવો છે ઊંધો છે ત્યારબાદ જોઈએ નવસો ઝેડ આઠસો વાય સો સો બાદ કરવાના છે એબીસીડીમાં એક એક અંક કેવો જવાનો છે પાછળ જવાનો છે સાતસો એક પછી શું આવશે છસો ડબલ્યુ ત્યારબાદ પાંચસો વી અને ચારસો યુ આગળ જુઓ પાંચસો એ ચારસો પચાસ ડબલ એ એવું કીધું છે એટલે કે અહીંયા આપણે જો પચાસ માઇનસ થાય છે અને એક અંક આવશે બે વાર પછી આવે છે અહીં કીધું ચારસો બી તો અહીંયા શું આવશે ત્રણસો પચાસ બી બી ત્યારબાદ ત્રણસો સી તો બસો પચાસ સી સી હવે જુઓ અઠ્ઠાણું સત્યાસી અને છોતેર તો પછી કેટલા આવશે પાસઠ ચોપન અને તેતાળીસ એટલે કેટલા બાદ થાય છે અહીં પણ અગિયાર અગિયાર બરાબર છે આગળ જુઓ કે નીચે આપેલી પેટર્નમાં ઉદાહરણમાં આપેલ નિયમ અનુસાર ખાલી સ્થાન પૂર્ણ કરો અહીંયા આપણને સરવાળો આપેલો જો એક સંખ્યા કીધી છે એક વત્તા ત્રણ વત્તા પાંચ બરાબર નવ ત્યારબાદ ત્રણ વત્તા પાંચ વત્તા સાત બરાબર પંદર પાંચ વત્તા સાત વત્તા નવ બરાબર એકવીસ સાત વત્તા નવ વત્તા અગિયાર બરાબર સત્યાવીસ એટલે કે કઈ કીધી આપણે એક ઈ સંખ્યા કીધી છે જો અહીં જવાબ આવે કેટલો છે નવ તો પહેલી લાઈનમાં નવ થી સ્ટાર્ટ જો ઉદાહરણમાં નવ દસ ને મૂકી દેવાના કેટલા લેવાના અગિયાર બાર ને મૂકીને તેર તો નવ વત્તા અગિયાર વત્તા તેર બરાબર તેત્રીસ થાય છે તમારે એક એક અંક મૂકી દેવાનો અહીં કેટલા આપેલા છે પંદર તો પંદર વત્તા સત્તર વત્તા ઓગણીસ બરાબર કેટલા આવે છે એકાવન ત્યારબાદ આગળ જુઓ એકવીસ તો એકવીસ વત્તા ત્રેવીસ વત્તા પચીસ બરાબર ઓગણસિત્તેર ત્યારબાદ છે સત્યાવીસ તો સત્યાવીસ વત્તા ઓગણત્રીસ વત્તા એકત્રીસ બરાબર સત્યાસી ચલો આગળ હોમવર્ક જોઈએ જુઓ હોમવર્ક કે પ્રકરણ દસના નીચેના પ્રશ્ન પાકી નોટમાં લખવા એટલે કે હું તમને જે ફોટો મોકલું છું એ તમારે તમારી ગણિતની પાકી નોટમાં લખવાના રહેશે